અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી દાગીના, મોબાઈલ સહિત અન્ય ચીજવસ્તુઓ ચોરાયેલી હોય તેને શોધીને તેના માલિકને પરત કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા 3,86,00,000 મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હતો. ત્યારે આજના દિવસે 33,74,000 નો મુદ્દામાલ માલિકને પાછો આપવામાં આવ્યો છે, જેમાં મોબાઈલ ફોન, ઘરેણા તેમજ રોકડ રકમનો સમાવેશ થાય છે. પોલીસ રેલવે પોલીસ અધિકારીની રાણીપ કચેરી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં SP, DYSP, PI સહિત પોલીસની ટીમ હાજર રહી રિકવર કરેલ મુદ્દામાલને માલિકને પરત આપેલા હતા. સિરીઝ ઓફ કાર્યક્રમમાંથી આજે અમે અમદાવાદ વેસ્ટર્ન રેલવે કચેરી ખાતે આ કાર્યક્રમ રાખેલું છે. અમારા જે પોલીસ સ્ટેશનો છે આખા રાજ્યના 19 જિલ્લાઓમાં સ્થાપિત છે, એટલા માટે ઘણી વખત જે ફરિયાદીઓ છે બીજા જિલ્લાઓમાં સુદૂર એરિયામાં રહેતા હોય અને મોટાભાગના ઘણી વખત ફરિયાદી જે છે એ બીજા રાજ્યમાં પણ રહેતા હોય, એટલા માટે બધાને એકસાથે ભેગું કરવું અને બીજા રાજ્યોમાંથી બોલાવીને અહીંયા સંકલન કરવું થોડુંક અઘરું હોય ભૌગોલિક દ્રષ્ટિએ. એટલા માટે અમે આજે અમદાવાદ અને સાબરમતીના આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓને બોલાવી અને જે અમારું ટોટલ મુદ્દામાલ છે એમનું અમુક પાર્ટ અહીંયાના ફરિયાદીઓને આપેલું છે. બાકી જે બીજા ફરિયાદીઓ છે જે બીજા જિલ્લાઓમાં છે એ લોકોને તો ઓલરેડી અપાઈ ગયું છે. એટલે ટોટલ આ સિરીઝના ભાગરૂપે જ 33,74,000 મુદ્દામાલ આ કાર્યક્રમ અનુસંધાને કરવામાં આવેલું છે. એમાં રોકડા રૂપિયા લગભગ 2,60,000 જેટલા છે અને મોબાઈલ ફોન જે છે એમની કિંમત લગભગ 20,00,000 જેવી છે અને સોના ચાંદીના દાગીના જે છે એ 12,00,000 જેટલા છે, ટોટલ 33,00,000માં, અને ગુનાઓ લગભગ 300 જેટલા ગુનાઓ છે એની અંદર. એમાં એક જ રાજ્યના સ્પેસિફિક ફરિયાદી હોય એવું તો નથી બનતું, કેમ કે ટ્રેનો બધા રાજ્યોમાંથી આખા દેશમાંથી અમદાવાદ આવતી હોય, પરંતુ પેટર્નના દૃષ્ટિએ આપણે જોવા જઈએ તો અમે એનું મેપિંગ કરેલું છે. રાતે 12 વાગ્યાથી માંડીને સવારે 6 વાગ્યાની દરમિયાન જ્યારે ફરિયાદી ટ્રેનની અંદર સૂતા હોય તે વખત એમની નીંદરનું લાભ લઈ અને આરોપીઓ જે છે ઘણી વખત એમાંથી એમના મોબાઈલ ચાર્જિંગમાં લાગેલા હોય અથવા જ્યાં વેગમાં રાખેલા હોય તો ત્યાંથી લઈ લે, ઘરેણાં લઈ લે છે. તો આવા પ્રકારના બનાવો મોટા ભાગના લગભગ 70-80% પ્રકારના એવા છે. બાકી ઘણી વખત ટ્રેન એક્સચેન્જ કરતા હોય તો પ્લેટફોર્મ ઉપર ટ્રેનની વેઇટ કરતી વખતે ઊંઘતા હોય તો મુસાફરખાનામાં ઊંઘતી વખતે એ લોકો થાકના લીધે નીંદરમાં આવી જતા હોય તો તે વખતમાં પણ એવા બનાવ ઘણી વખત બનતા હોય, તો એ પ્રકારના બનાવો વધારે પડતા છે. ઘરેણાના બનાવોમાં એવું ધ્યાને આવેલું છે કે ઘણી વખત એ લોકો ચાન્સ પણ લેતા હોય આરોપીઓને, ઘણી વખત એમને ખ્યાલ પણ હોય કે એ ફરિયાદી પાસે મોટા માત્રામાં ઘરેણા છે તો એને ટાર્ગેટ કરીને પણ ચોરી કરવામાં આવતા હોય એવું બનાવ બનેલું છે. સુરતમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ ગત